શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જેઓ આજે વિધાનસભા ગૃહમાં ભોઠા પડ્યા, કેમ કે શિક્ષણ સચિવે જ આપી હતી ખોટી માહિતી. વાત એમ છે કે ગત વર્ષે અમદાવાદના દસ્તોઈ તાલુકાના પાલડી કાંકજ ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં મોકલી કૌભાંડ આચરાયું હતું. આ મામલે શાળાના આચાર્ય સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે આ મુદ્દે પ્રશ્ન પૂછ્યો તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપ્યો કે આવું કંઈ બન્યું નથી. બાદમાં શૈલેષ પરમારે જિલ્લા શિક્ષણ અધિકારીનો પત્ર રજૂ કરતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ભોઠા પડ્યા. ખુદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ નોંધ્યું કે શિક્ષણ સચિવે હકીકતલક્ષી માહિતી મંત્રીને નથી આપી. સાથે જ શિક્ષણ મંત્રીને ટકોર કરી કે તમારા વિભાગની મીટિંગ કરો અને ફરિયાદો ના થાય એની તકેદારી રાખો.